ભુજના માધાપર ગામ ખાતે છેલ્લા 42 વર્ષથી નવરાત્રી પર્વની અનોખી ઉજવણી કરવામાં આવે છે। માધાપરની શ્રી નવદુર્ગા નવરાત્રી મંડળના આયોજકોએ આ વખતે માત્ર કચ્છ નહીં પરંતુ સમગ્ર ગુજરાતમાં પહેલીવાર 1.5 લાખ ઇટાલિયન બલ્બ સાથે કરેલો શણગાર આકર્ષણનું કેન્દ્ર બન્યું છે। દર વર્ષની જેમ આ વર્ષે પણ નવરાત્રીના ઉત્સવને કંઈક અલગ અને હટકે બનાવવા માટે એક અનોખું પગલું ભર્યું છે। अलग अलग थीम पर अलग अलग गरबा ना धून पर 5 થી 7 गरबा रोज करे आ रीते बाड़कोनी अंदर पर एक आपने सनातन धर्म की संस्कृति जतन थी जाए अने गामना छोकरा दीकरा दीकरीओं ने एक सारी सुविधा अने आकर्षक रमवानो उत्सव मळे अने पछी दीकरीओनो एक राह हाताड़ी हरीफाई पण थती होय अने दाताओना सहयोग थी रोजा रोजना बाड़कोने सम्मानित करवामां आवतो होय। समय जाता जाता માતાજીના ગીત ભૂલાતા જાય છે અને ફિલ્મના સોંગ્સ વધારે આવતા જાય, કલ્ચર ભૂલાતું જાય છે, તો અમારી ઈ જ કોશિશ છે એટલા વર્ષોથી કે આમને આમ કલ્ચર જળવાયું રહે। પાટણની ગરીબ જનતાની તંત્રે જાણે મજાક ઉડાવી છે। લાભાર્થીઓને ઉધઈ ખાધેલી કીટનું વિતરણ કરાયું, 2 વર્ષ બાદ સડેલી કીટ આપી અને મજાક ઉડાવી। સમાજ કલ્યાણ વિભાગે 2021ની સહાય કીટ 2023માં આપી। પાટણ શહેર તાલુકા અને ચાણસ્મામાં સહાય કીટનું વિતરણ કરવામાં આવ્યું। 6 મહિનાથી સહાય કીટ રૂમમાં મૂકી રાખવામાં આવી હતી। જનતાની મજબૂરી નગરોળ તંત્રના અધિકારીઓએ મજાક ઉડાવી। ભરત અમારી સાથે જોડાઈ ગયા છે। ભરત, જણાવશો કેટલી કીટનું વિતરણ કરવામાં આવ્યું છે અને આ કીટ ક્યારની હતી? ખાસ લાભાર્થીઓને જ્યારે કીટ હાથમાં આવી ત્યારે કેવી હાલતમાં હતી? ચોક્કસથી પ્રીતિ, સરકાર એક બાજુ કોઈ પણ વ્યક્તિ રોજગારીથી વંચિત ના રહે તે માટે ગરીબ કલ્યાણ મેળા યોજીને વિવિધ સહાયની કીટો વિતરણ કરે છે, પરંતુ પાટણનું વહીવટી તંત્ર જાણે કે ઉદાસીનતા દાખવી રહ્યું એ રીતના લાભાર્થીઓ તેનાથી વંચિત રહેતા હોય કીટથી એ રીતના દ્રશ્યો જોવા મળી રહ્યા છે। પાટણની અંદર વર્ષ 21ની અંદર જે 35 જેટલા લાભાર્થીઓ છે પાટણ, પાટણ તાલુકા અને ચાણસ્માના, તેઓએ સહાય મેળવવા માટે ફોર્મ ભર્યા હતા અને ત્યારબાદ 21-22ની અંદર તેઓનું સહાય કીટ મંજૂર થઈ હતી। તેમ છતાં 12 મહિના સુધી જે પાટણનું નગરોળ તંત્ર છે તેઓએ કીટ એક ખાનગી છાત્રાલયની અંદર મૂકી રાખીને ત્યારે તેની અંદર ચોમાસાની અંદર જે રીતે વરસાદ પડ્યો અને વરસાદ પડવાની સાથે જ આ તમામ જે 35 જેટલી કીટો હતી તે સડી ગઈ અને ઉપર જેની ઉપર ધૂળ એટલે કે ઉધઈ બાજી ગઈ હતી। ગઈકાલે જ આ છાત્રાલય ખાતે જે રીતે લાભાર્થીઓને 35 જેટલા લાભાર્થીઓને જ્યારે કીટ વિતરણ કરવામાં આવ્યું ત્યારે તેની ઉપર જે રીતે ઉધઈ વળી ગઈ હતી અને આખી કીટ જે છે તે કાટ ખાઈ ગયેલી હાલતમાં જોવા મળી રહી હતી। લાભાર્થી આ જે કીટ છે તે લેવાથી પણ કચવાશ અનુભવતો હતો, કારણ કે જે રીતે કીટની ઉપર આપણે દ્રશ્યો જોઈ શકાય છે એટલે અતિશય દુર્ગંધ પણ મારી રહી હતી, કારણ કે તેની ઉપર જે રીતે ઉધઈ વળી ગઈ તેને ઉધઈ વળવાના કારણે લાભાર્થી આ કીટ લેવાથી પણ કચવાતો હતો, પરંતુ બીજી બાજુ જે રીતે પોતાની મજબૂરીઓ હોય છે અને મજબૂરીના કારણે જે 35 જેટલા લાભાર્થીઓ છે આ કીટને સ્વીકાર કર્યો હતો, પરંતુ જે તંત્ર છે તંત્રની ઉદાસીનતાના કારણે લોકો એટલે કે લાભાર્થીઓ લાભથી વંચિત રહેશે એ રીતની અવારનવાર ઘટનાઓ સામે આવે છે અને જે રીતે ખાનગી છાત્રાલયો હોય અથવા ખાનગી શોપિંગો હોય તે કારણે કીટોનું સંગ્રહ કરવામાં આવે છે, પરંતુ 12 મહિના વીતી જાય છે તેમ છતાં લાભાર્થીઓને તેના લાભથી વંચિત રાખવામાં આવે છે। તંત્રની ઉદાસીનતાના કારણે લાભાર્થીઓ તેનાથી વંચિત રહે છે। પાટણની અંદર પણ જે રીતે આ ઘટના સામે આવી છે અને સંદેશ ન્યૂઝે જે અહેવાલ પ્રસારિત કર્યો છે અને પ્રસારિત થતાની સાથે જ ટેલિફોનિક અધિકારીનો સંપર્ક કરવામાં આવ્યો, પરંતુ અધિકારી આ ફોન રિસીવ કરતા નથી, પરંતુ પ્રાથમિક માહિતી મળી રહી છે કે લાભાર્થી જે 35 જેટલા લાભાર્થીઓને કીટ વિતરણ કરવામાં આવી હતી એ કીટ ફરી એક વખત તંત્રએ પરત મંગાવી છે, એટલે કહી શકાય કે જે રીતે પાટણનું વહીવટી તંત્ર ઉદાસીનતા દાખવી રહ્યું છે તેને લઈને જ આ લાભાર્થીઓ લાભથી વંચિત રહે છે। જી 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 બિલકુલ, ઊંઝાના ધારાસભ્ય અત્યારે હાલમાં કિરીટભાઈ પટેલ અમારી સાથે જોડાઈ ગયા છે। નમસ્કાર કિરીટભાઈ, સ્વાગત છે આપનું। કિરીટભાઈ, 2021ની કીટ 6 મહિના એક રૂમમાં બંધ પડી અને ઉધઈ હતી તેમ છતાં જરૂરિયાતમંદ લોકોને આપવામાં આવી, આપની શું પ્રતિક્રિયા છે આંગે? બેન, સૌથી પહેલા તો સરકારી નાણાંનો વ્યય કરનાર અને પોતાની ફરજમાં બેદરકારી દાખવનાર જે પણ અધિકારીઓ એના વિરુદ્ધમાં તાત્કાલિક કાર્યવાહી કરવી જોઈએ અને એમની સામે ગુનો દાખલ કરવો જોઈએ, એટલા માટે કે જે કીટ લાવ્યા
તમે તમારા ઘરમાં કઈ વસ્તુ લાવો છો તો એ સાચવવાની જવાબદારી તમારી છે. સરકારના કર્મચારી તરીકે, પબ્લિક સર્વન્ટ તરીકે જે પણ અધિકારી આ કીટની જવાબદારી હોય, એ મામલતદાર હોય, કલેક્ટર હોય કે જે પણ અધિકારી હોય, તો એની જવાબદારી છે કે સરકારના એટલે કે લોકોના ટેક્સના પૈસાથી જે વસ્તુ ખરીદવામાં આવે છે એના ઉપર દરેક લોકોનો અધિકાર છે. અને આ પૈસા, લોકોના પૈસાનો વ્યય થયો છે, સરકારી નાણાંનો વ્યય થયો છે, એટલે આવા અધિકારીઓ સામે તાત્કાલિક કાર્યવાહી કરવી જોઈએ અને ફોજદારી ગુનો દાખલ કરવો, જેથી આવો આ દાખલો બેસી શકે અને ફરીથી આવા લોકોના પૈસા એ પાણીમાં વેડફાય નહીં. બિલકુલ, આભાર કિરીટભાઈ સંદેશ ન્યૂઝ સાથે વાત કરવા બદલ. તો ખાસ લાભાર્થીઓને ઉધઈ ખાધેલી કીટનું વિતરણ કરવામાં આવ્યું. સૌથી મોટી વાત એ છે કે જે જરૂરિયાતમંદ લોકો હતા તેમને ઉધઈવાળી કીટ લેવી પણ પડી, કારણ કે તેમની મજબૂરી હતી. એક તરફ સરકાર એવું કહે છે, સમાજ કલ્યાણ વિભાગ એવો દાવો કરે છે કે તમામ જરૂરિયાતમંદ લોકો સુધી સહાય કીટ પહોંચાડવામાં આવે છે, પરંતુ જો આવી સહાય કીટ હોય તો પછી એનો કોઈ જ મતલબ નથી, કારણ કે 2021ની સહાય કીટ તમે આપો 2023માં, અને એમાં પણ તેની એવી હાલત છે કે તમે કીટ બદલી નથી પણ એની એક કીટ આપી રહ્યા છો કે જે 6 મહિનાથી એક રૂમમાં પડી રહી હતી અને વરસાદ થતાં તે ભીની થઈ ગઈ અને ત્યારબાદ તેના પર ઉધઈ આવી ગઈ. નાયબ નિયામક જે પાટણના છે તેઓ જોડાયા છે હાલમાં અમારી સાથે. પીડી સરવૈયા સાહેબ, સરવૈયા સાહેબ નમસ્કાર, સ્વાગત છે આપનું સંદેશ ન્યૂઝમાં. નમસ્કાર, સ્વાગત. હા હા જી, આપ નિયામક છો, શું આપને ખ્યાલ ન હતી કે 2 વર્ષથી આ કીટ જે છે પડી રહી હતી અને પછી એનું વિતરણ કેમ કરવામાં આવ્યું? ખરેખર તો અધૂરા જે કીટો અધૂરી હતી એ પૂરી થતા વિતરણ કરવાનો, પણ ઉધઈવાળી કીટ વિતરણ કરી આપે 21-22ની. 21-22ની કીટ 2023 પતવાયું ત્યારે કેમ વિતરણ કરી? ગ્રીમ કોઈ આપી નથી, પૂરી પૂરતા નહોતી નહોતી કરી, પણ હવે આ કીટ બગડી ગઈ છે ત્યારબાદ કેમ આપવામાં આવી, એ શું કામની? ના ના, બગડી નથી, માત્ર ને માત્ર વલોણા તો એનો ખોખા ઉપર પ્લાસ્ટિક અથવા તો જે પેકિંગ હશે એ જ ખરાબ છે, બાકી કોઈ પણ ખરાબ નથી કીટ થયેલી. ઉધઈવાળી કીટ છે જરૂરિયાતમંદ જે લોકો સુધી પહોંચી છે આખી કીટ, એ સડેલી છે, ઉધઈવાળી છે. ના 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 ના, અમારી પાસે દ્રશ્યો છે. ખોખા, એ માત્ર ને માત્ર ખોખા. અંદર સહાય કીટમાં કઈ કઈ વસ્તુ હતી? સહાય કીટ હતા, એક વલોણું હતું, કોઈ અનાજ હતું અંદર, અનાજ ખાદ્ય સામગ્રી હતી અંદર? ના ના, કોઈ પ્રકારની ખાદ્ય સામગ્રી નહોતી. તો આમાં બોક્સ ઉપર ઉધઈ ચડી ગઈ છે, તેમ છતાં તમે આવા નવા બોક્સ ને આવા નવા ઉધઈ નું કીટ નું વિતરણ શા માટે કર્યું? અંદર આપે ચેક કર્યું છે કે વસ્તુ બગડી છે કે નહીં? હા, આજે ખરેખર મારા કર્મચારીઓએ વિતરણ કરેલું અને મને ખ્યાલ આવ્યો તરત હું ત્યાં પહોંચી ગયેલો. જો આપે કદાચ ઉધઈવાળા બોક્સ ખોલીને જોયા હોત તો એ બોક્સ ત્યારે ને ત્યારે ફાટી ગયું હોત, આપે તો એવું ને એવું બોક્સ પહોંચાડ્યું છે. પણ અધિકારીઓએ ખરેખર તો ખોખા ન જ ઉધઈ લાગી છે, બાકી તો કીટ એવી ને એવી પરિસ્થિતિમાં છે. પણ 2021ની કીટ 2023માં કેમ આપી, એ વખતે શા માટે નથી આપી? એ વખતે ગ્રીમકોને કોન્ટેક્ટ આપેલો હશે, ગ્રીમકો દ્વારા અમને. અને જે 2023ની કીટ આવી હશે એ ક્યાં ગઈ? તો પછી 2023ની પણ કીટ આવી હશે ને સરકાર તરફથી? હા, 2022-23ની એ અમારે કોન્ટેક્ટ કરેલો છે. તો એ ક્યારે આપશો, 2025માં? ના, એ અત્યારે જ આપવાની છે. તો એક ઉધઈવાળી કીટ છોડીને અથવા એનો કોઈ નિકાલ કરીને નવી કીટ આપી હોત તો? માત્ર ને માત્ર ખોખા ને ઉધઈ લાગી છે. એ આપને કેવી રીતે ખ્યાલ આવ્યો? ખોખાની અંદર પડેલી વસ્તુ આપે જોઈ હતી? આપે ચેક કરી હતી પોતે? હા, જોઈ હતી. તો પછી ખોખું, ઉધઈવાળું ખોખું તરત જ જ્યારે ખોલીએ ત્યારે ફાટી જતું હોય છે, જો એક એક વસ્તુ આપે કાઢી હોત
તો પછી એવું ને એવું ખોખું શા માટે આપ્યું, બીજું ખોખું શા માટે ન આપ્યું જ્યારે ન એ વસ્તુ આપવાની હતી? અરે ખોખું તો લાભાર્થીએ કાઢી નાખવાનું જ હોય છે ખોખું. અને ઉદયના હાથમાં, એટલે ઉદયવાળું ખોખું તમે આપો, અધિકારીઓ જરૂરિયાતમંદને આપે, એ ખોખું એના ઘરમાં જાય ત્યારે સ્વાસ્થ્યની દ્રષ્ટિએ બહુ હાનિકારક કહેવાય વસ્તુ. આપ નાયબ નિયામક છો, આપને ખ્યાલ નથી? એ મને ખ્યાલ છે, પણ ખરેખર તો વિતરણ ખોખું થઈ ગયું છે અને ખોખાને નિકાલ કરી નાખ્યો છે. બિલકુલ, આભાર સંદેશ ન્યૂઝ સાથે વાત કરવા બદલ. ખોખામાં ઉપર ઉધઈ ચડેલી હતી તેનો વાતનો સ્વીકાર કર્યો, પરંતુ અંદરની વસ્તુ તેમણે ચેક કરી હતી તેવું એમનું કહેવું છે.